नमस्कार मित्रों, स्वागत है फरी एक बार अपनी यूट्यूब चैनल नकोमरीस नी अंदर। मित्रों आज ना जो वीडियो नी अंदर आपणे वात करवाना छे दे हवामान विभाग नी आगाही। छेल्ला 5 वर्ष नी अंदर हवामान विभागे जेटली आगाही करी छे ते आपणे जोवानुं छे। खरेखर चोमासुं छे क्यारे चालू थयुं, हवामान विभागनी आगाही करता चोमासुं छे ए वहेलू चालू थयुं के एना टाइमे ज चालू थयुं, आवा 5 वर्षनो आपणे सर्वे छे जोवानो छे। अने आ वर्षनुं चोमासुं छे ए क्यारे शरू थशे एनी संपूर्ण माहिती छे आ वीडियोनी अंदर आपेल छे। चेनल अंदर हजी सुधी तमे नवा हो अने सब्सक्राइब न करेली होय तेने अवश्य सब्सक्राइब कर लियो, जे रेड बटन देखाय छे त्यां, अने जे घंटडीनुं निशान छे त्यां प्रेस करवानो भूलता नहीं। अने तमारे कोई पण जातनी माहितीनो वीडियो जोतो होय तो अमारी नीचे डिस्क्रिप्शननी अंदर एक लिंक आपेली छे, त्यां एक ग्रुप छे टेलिग्रामनुं, त्यां तमे जॉइन छे थई शको छो અને તમે મને કોમેન્ટ પણ ત્યાંથી કરી શકો છો। વિભાગના ડેટા પ્રમાણે છેલ્લા 5 વર્ષની અંદર જ્યારે વરસાદ થયો છે એની આગાહી ખરેખર ક્યારે ચોમાસું બેઠું અને હવન વિભાગે છે એ કઈ તારીખ આપેલી જોઈએ। કેરળની અંદર આ જે ચોમાસું છે ખરેખરની ક્યારે તારીખે આવેલું એની સંપૂર્ણ માહિતી આ વિડીયોને જોઈએ। વિડીયોને હજી સુધી લાઈક ન કરેલો તો વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। હવે 5 વર્ષના ડેટા છે આપણે 2015થી 2019 સુધીના ડેટા છે આપણે જોવાના છે। 2015થી 2019ના 5 વર્ષના ડેટા છે જોવાના છે હવામાન વિભાગની। હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ 2015ના વર્ષની, તો 2015ની અંદર વર્ષની અંદર છે 30 મેના રોજ છે એ ચોમાસું છે એ કેરળની અંદર પહોંચવાની આગાહી હતી। અને ખરેખર આવ્યા તારીખ, આજે આવ્યા તારીખ છે 5 જૂનના રોજ છે ચોમાસું આવેલું, તો અહીંયા આવ્યામાં છે એ થોડી મિસ્ટેક લખેલી છે, ફ્રેન્ક મિસ્ટેક છે। તો એ વાત કરીએ તો 5 જૂને છે એ પહોંચેલું। મિત્રો હવામાન વિભાગની આગાહી જોઈએ તો 2015ની આગાહી જે હતી એ 30 મેની આગાહી હતી, પણ ખરેખર વરસાદ ક્યારે આવ્યો તો વરસાદ છે 5 જૂને આવ્યો, એટલે કે આ જે વરસાદ છે હવામાન વિભાગ તરફ જોઈએ તો 5 દિવસ છે એ મોડો પડ્યો। હવે વાત કરીએ 2016ની, 2016ની આગાહી જોઈએ તો એની અંદર છે આગાહીની તારીખ હતી એ 7 જૂન, કેરળની અંદર છે ચોમાસું પહોંચશે જે હવામાન વિભાગે આગાહી કરી, અને તારીખ છે ખરેખરની અંદર જે વરસાદ આવ્યો એ તારીખ છે 8 જૂનની। એટલે મિત્રો આમાં એક દિવસનો ફેરફાર છે થયો છે, એટલે કે નજીવો વાતાવરણને લીધે છે ફેરફાર થયો છે। આગળ વાત કરીએ 2017ની આગાહીની અંદર, તો 2017ની જે આગાહી હતી એની અંદર જે આગાહીની તારીખ હતી એ 30 મે, અને એક્ઝેક્ટલી 30 તારીખે છે એ વરસાદ પણ ખરેખરને રીતે આવ્યો, એટલે હવામાન વિભાગની આ પણ આગાહી છે એકદમ સચોટ આગાહી કહેવાય। આગળ વાત કરીએ 2018ની જે આગાહી હતી એની અંદર જે આગાહી કરી એ 2018ની આગાહીની અંદર પણ 29 મેના રોજ કેરળની અંદર હવામાન વિભાગે આગાહી કરી હતી, અને 29 મેના રોજ પણ આ આગાહીના વરસાદ છે પહોંચેલો હતો। ત્યારબાદ છે મિત્રો એ 2019ના દિવસે જે આગાહી કરી હતી, 2019ના વર્ષની અંદર આગાહી કરી હતી એ 6 જૂનના આગાહી કરી હતી, અને ખરેખર કેરળની અંદર 8 જૂનના છે એ વરસાદ છે આવેલો હતો। તો ખાસ કરીને એક કહેવાય ને કે 2015ના વર્ષ સિવાય જે તમે જોઈ શકો છો 1-24 થી 48 કલાકનો છે ડિફરન્સ છે વાતાવરણને કારણે રહેલો છે, તો આ આગાહી કહેવાય કે આપણે 95% કહેવાય કે જે હવામાન વિભાગની આગાહી છે એ સાચી ગણી શકાય છે। અને આ વર્ષનો જે વરસાદ છે, એટલે કહેવાય ને કે 95% જે આગાહી છે હવામાન વિભાગ તરફથી જે આવે છે એ 95% જેટલી સાચી આગાહી છે એ હોય છે। તો 5 વર્ષનો આપણે સરેરાશ જોયો, હવે આ વર્ષે વાત કરીએ કે જે હવામાન વિભાગ વર્ષનું, એટલે કહેવાય કે નૈઋત્યનું જે ચોમાસું છે એ કેરળની અંદર 4 દિવસ છે મોડું પડી શકે એમ છે। કહેવાય કે આ જે ચોમાસું છે 5 જૂનના શરૂ થવાની સંભાવના છે, એટલે કે આ વર્ષનું જે ચોમાસું છે એમાં 4 દિવસ મોડું થઈ શકે એવી શક્યતાઓ છે હવામાન વિભાગ તરફથી આવી રહી છે। તો આ વર્ષનું ચોમાસું છે એ 4 દિવસ મોડું શરૂ થશે, તો આજના વિડીયોની અંદર એટલી માહિતી રાખી છે। હવે ક્યારે શરૂ થઈ એ જોઈએ। આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું નિશાન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। અને તમારે કઈ પ્રકારની માહિતી જોઈએ છે, કઈ પ્રકારની યોજનાની માહિતી જોઈએ છે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જણાવો, અમે તરત તમને એની ઇન્ફોર્મેશન આપીશું, નવા વિડીયો બનાવીશું। ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજે જ ઘંટડીનું નિશાન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, અને તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય આ વિડીયોને શેર પણ કરી દેશો મિત્રો।